સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના શૌચાલયમાં મહિલાને પ્રસ્તુતિ પીડા ઉઠતા 108 ના કર્મીઓ દ્વારા સફળ ડિલિવરી કરવામાં આવી હતી સુરતના અમરોલી કોસાડાવાસમાં રહેતા આશિષભાઈ ડામોરના પત્ની રશ્મિકાબેન ડામોર સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન નજીક ચાલી રહેલ બાંધકામની સાઇડ પર મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે રશ્મિકાબેનને આઠ માસનો ગર્ભ હતો અને રશ્મિકાબેને બપોરના સમય શૌચ ક્રિયા કરવા જોવા માટે નજીકમાં રહેલ સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગયા હતા જ્યાં શૌચાલયમાં રશ્મિકાબેનને અચાનક જ પ્રસ્તુતિની પીડા ઉપડી હતી જેને લઈ તેમના પતિ આશિષ ડામોર દ્વારા પત્ની રશ્મિકાબેન બેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક એકસો આઠને ફોન કરી બોલાવવામાં આવ્યું હતું કોલ મળતાની સાથે જ એકસો આઠની ટીમ શૌચાલય ખાતે પહોંચી આવી હતી એકસો આઠના ઈએમટી કર્મચારી દ્વારા મહિલાની તપાસ કરતા તે હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ લાગતું ન હતું બાળકનું માથું પણ બહાર આવી ગયું હતું જેને લઈ મહિલાની સ્થળ પર ડિલિવરી કરવી પડે તે સ્થિતિ હતી ઈએમટીવી ડોક્ટરની નીતિન ડાભી દ્વારા એમ્બ્યુલન્સમાંથી ડિલિવરી કિટ મેળવીને મહિલાની શૌચાલયમાં જ ડિલિવરી કરવાનું શરૂ કર્યું હતું મહિલાને શૌચાલય ટીમ ટીમ દ્વારા દ્વારા કરાવી હતી જ્યાં મહિલાની સફળ ડિલિવરી કરવામાં સફળતા મળી હતી ડિલિવરી બાદ મહિલાની સ્થિતિ પણ સ્વસ્થ થતી હતી અને મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બંનેની તબિયત સારી હોવાની વિગત જાણવા મળી હતી